गुड मॉर्निंग वाला बालको, हवे तमे आ विषयना वीडियोस एक साथे पण जोई शको छो। तेना माटे वीडियो नीचे मारी चेनल नुं नाम छे, तो चेनल मां जई प्लेलिस्ट मां जशो तो आ विषयना वीडियोस एक साथे जोई शकशो। तो बालको, गया वीडियो मां आपणे शीख्या था संस्कृत धोरण 6 द्वितीय सत्र नो पाठ नंबर 3 करोमी। करोमी एटले के करू छु। आपणे गम्मे ते कार्य करता होय तेने संस्कृत मां कई रीते कही शकीए તે આપણે જોયું। આ વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય શીખીશું। સ્વાધ્યાયમાં સૌથી પહેલા છે નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો। તો ક્રિયાપદ એટલે કે જે શબ્દો દ્વારા કંઈક ક્રિયા થતી હોય તેનું આપણને લાગે કે જે શબ્દો ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદો કહે છે તે શબ્દોને, અને ઇંગ્લિશમાં આપણે તેને વર્બ કહીએ છીએ। तो अहीं छे अहम पठामी, तो हूँ वाचू छू। पछी छे गच्छ छे तो अहम गच्छामी। पछी छे लिख तो अहम लिखामी एटले के हूँ लखू छू। अहम पठामी एटले के हूँ वाचू छू। अहम गच्छामी एटले हूँ जाओ छू। अहम लिखामी एटले हूँ लखू छू। पछी खाद छे तो अहम खादामी एटले के हूँ जमू छू। पछी छे नम छे तो अहम नमामी एटले हूँ नमू छू। आगळ छे क्रीड तो अहम क्रीडा मी એટલે કે હું રમું છું। પછી છે ત્રુ અથવા તર તો અહમ તરામી હું તરું છું। પછી છે નૃત અથવા નૃત્ય તો અહમ નૃત્યામી હું નૃત્ય કરું છું। આગળ છે વિચારીને લખો તો સુરેશ પઠતી અહમ પઠામી। એવી રીતે અહીંયા સુરેશ છે તે ત્રીજો પુરુષ છે, હું નથી તમે નથી, ત્રીજો પુરુષ અને એકલો છે એટલે એક વચન। તો ત્રીજા પુરુષ એક વચનમાં આપણે તી પ્રત્યય લાગે છે। તો આપણે જોઈશું ચેતના નમતી એટલે કે ચેતના નમે છે તો અહમ નમા મી થશે। મોહન ક્રીડતી તો અહમ ક્રીડા મી। આયુષી ગાયતી તો અહમ ગાયા મી। તેવી રીતે ગૌતમ તરતી તો અહમ તરા મી। રૂપલહ ખાદતી તો અહમ ખાદા મી। પછી છે ધ્રુમિતા પશ્યતી તો અહમ પશ્યા મી। ઉષા લિખતી તો અહમ લિખા મી થશે। પછી આગળ છે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બબ્બે વાક્ય બનાવો। તો અહીં છે અહમ જલમ પીબામી, પાછળ દુગ્ધમ છે તો અહમ દુગ્ધમ પીબામી। આપણે બે વાક્ય બનાવવાના છે, તો એક વાક્ય છે તે ત્રીજો પુરુષ એક વચનમાં બનાવશું અને બીજું વાક્ય છે તે પહેલો પુરુષ એક વચનમાં આપણે બનાવશું। પહેલો પુરુષ એક વચન એટલે પ્રથમ પુરુષ એક વચન આપણે ખુદ થશું, ત્રીજો પુરુષ એક વચન એટલે કોઈક ત્રીજું વ્યક્તિ થશે। તો ત્રીજા વ્યક્તિ માટેનો પ્રત્યય તી લાગે છે અને પ્રથમ પુરુષ માટેનો પ્રત્યય મી લાગે છે। તો પેલું છે અહમ પુસ્તકમ પઠામી એટલે કે હું પુસ્તક વાંચું છું। હવે અહીં બે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવા છે। તો પત્રમ, તો અહીં લખશું મહેશ પત્રમ પઠતી, અહીં પઠામી છે તો ત્રીજો પુરુષ એક વચન છે એટલે તી પ્રત્યય લાગશે। તો મહેશ છે તે ત્રીજો પુરુષ છે, હું નથી કે તમે નથી એટલે અહીં તી આવશે। તો મહેશ પત્રમ પઠતી, અહમ વર્તમાન પત્ર પઠા મી આવશે કારણ કે આપણે પોતે વાંચીએ છીએ। પછી છે અહમ ચિત્રમ પશ્યામી, હું ચિત્ર જોઉં છું। હવે વિમાન છે તો મહેશ વિમાનમ પશ્યતી ને અહમ દૂરદર્શન પશ્યામી। પછી છે ત્રીજું અહમ અભ્યાસમ કરોમી, તો અહીં થાય સેવામ તો મહેશ સેવામ કરોતી, અને પછી બીજું છે સ્નાનામ તો અહમ સ્નાનામ કરો મી થશે। પછી છે અહમ ભોજનમ ખાદામી, તો પછી ભોજનમને બદલે રોટિકાનો પ્રયોગ કરવાનો છે તો હું લખીશું મહેશ રોટિકામ ખાદતી, અને મોદકમ છે તો અહમ મોદકમ ખાદામી। મહેશ આવશે તો ખાદતી આવશે, આપણા માટે ખાદા મી આવશે। પછી છે અહમ દેવ નમામી, હું દેવને નમું છું। માતરમ અને પિતરમ, માતરમ એટલે કે માતા, પિતરમ એટલે કે
पिता, तो महेशः मातरं नमति ने अहम पिता नमामि थशे। ને દેવમ ની બદલે આપણે માતરમ મૂકવાનું છે અને પિતરમ મૂકવાનું છે, પણ દેવમ છે તે આપણે ત્રીજા પુરુષ એક વાક્ય બનાવશું, ત્રીજા પુરુષ એક વચન, એટલે પછી મહેશ માતરમ નમતી થશે અને અહમ પિતરમ નમામિ થશે। પછી અહમ મંદિરમ ગચ્છામિ, હું મંદિરે જાઉં છું, તો એ નગરમમાં જવાનું છે, તો હું કહેશું મહેશ નગરમ ગચ્છતિ ને અહમ ગ્રામમ ગચ્છામિ થશે। પછી છે અહમ મિત્રમ સ્મરામિ, હું મિત્રને સંભાળું છું, તો અહીં ઈશ્વરને સંભાળવાનું કહે છે અને ગુરુને સંભાળવાનું કહે છે, તો મહેશમ ઈશ્વરમ સ્મરતિ અને અહમ ગુરુમ સ્મરામિ થશે। પછી છે અહમ પત્રમ લિખામિ, હું પત્ર લખું છું, તો કથામ અને ગીતમ લખવાનું અહીં કહે છે, તો મહેશ કથામ લિખતી અહમ ગીતમ લિખામિ થશે। પછી આગળ છે નીચે આપેલા વાંચી પ્રશ્નો વાંચીને તેના સામેના ખાનામાં જવાબ આપો, તો ભવાન, ભવાન એટલે કે તમે, કુત્ર ગચ્છતી તમે ક્યાં જાઓ છો, તો અહમ મંદિરમ ગચ્છામિ હું મંદિરે જાઉં છું। પછી છે ભગવાન કિમ પશ્યતિ, તમે શું જુઓ છો, તો મહમ પુસ્તકમ પશ્યામિ હું, અહમ પુસ્તકમ પશ્યામિ હું પુસ્તક જોઉં છું। ભવાન કિમ લિખતિ, તો તમે શું લિખો છો, તો અહમ નિબંધમ લિખામિ હું નિબંધ લખું છું। ભવાન કિમ ખાદતિ, તમે શું ખાઓ છો, તો અહમ મોદકમ ખાદામિ હું મોદકના લાડુ ખાઉં છું। ભવાન કિમ ગાયતિ, તો અહમ સુભાષિતમ ગાયામિ, સુભાષિતમ જે આપણે સંસ્કૃતના શ્લોકો હોય છે તે, તો કે હું સુભાષિતો ગાઉં છું। ભવાન કિમ કરોતિ, તમે શું કરો છો, અહમ લેખનમ કરોમિ હું લખું છું, અથવા અહમ ક્રીડામિ તો હું રમું છું, એવી રીતે તમે ગમે તે વાક્ય બનાવી શકો છો। તો સ્વાધ્યાયમાં આપણે જોયું કે સંસ્કૃતમાં આપણે વાતચીત કરવી હોય તો વાતચીત માટેના થોડા પ્રશ્નો છે, અને કેવી રીતે આપણે આપણે કાર્ય કરતા હોય તો કોઈને કેવું હોય કે સંસ્કૃતમાં આપણે કે આ કાર્ય કરીએ છીએ તો એ બોલી શકીએ। તો બાળકો અહીં છે તે સ્વાધ્યાય પૂર્ણ થાય છે, આવતા વિડીયોમાં આપણે છે તે ચોથો પાઠ શીખીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।